નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે ફિઝિક્સની અંદર સંયુક્ત માઇક્રોસ્કોપ. આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સિમ્પલ માઇક્રોસ્કોપ, સાદા માઇક્રોસ્કોપ વિશે ચર્ચા કરી. માઇક્રોસ્કોપ એટલે નાની વસ્તુને મોટું બતાવવું. સિમ્પલ માઇક્રોસ્કોપની અંદર એક લેન્સ હોય છે જેની સામે વસ્તુ મૂકીએ અને એ આપણને વસ્તુને મોટી કરીને બતાવે છે, પણ એની અમુક લિમિટ હોય ત્યાં સુધી એ મોટું કરીને બતાવે, પછી એનાથી વધુ એ મોટું કરી શકતું નથી. પણ આપણે વસ્તુનું પ્રતિબિંબ ખૂબ જ મોટું જોઈતું હોય તો આપણે એક લેન્સની જગ્યાએ બે લેન્સ, બેની જગ્યાએ ત્રણ, કહેવાનો મતલબ એક કરતાં વધારે લેન્સનો ઉપયોગ કરીએ તો આપણને પ્રતિબિંબ ખૂબ જ મોટું દેખાય છે. જ્યારે એક કરતાં વધારે લેન્સનો ઉપયોગ કરવામાં આવે તો એવા માઇક્રોસ્કોપને આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ કહીએ છીએ. હવે આ સંયુક્ત માઇક્રોસ્કોપ કેવી રીતે કામ કરે સમજી લઈએ. આપણે માનો કે આ એક લેન્સ છે, એની સામે મેં આ એક વસ્તુ રાખી છે. હવે આ લેન્સ આ વસ્તુનું પ્રતિબિંબ મને આટલું મોટું કરીને બતાવે છે. આ કોની વાત થઈ? સિમ્પલ માઇક્રોસ્કોપની. એની અંદર એક જ લેન્સ યુઝ કર્યો. હવે આ જે પ્રતિબિંબ મળ્યું એની સામે આપણે બીજો લેન્સ મૂકી દઈએ છીએ, તો એ જે લેન્સ છે એ પ્રતિબિંબને હજુ મોટું કરીને આટલું બતાવે છે. એની સામે બીજો લેન્સ મૂકવાથી એ પ્રતિબિંબને મોટું કરીને હજુ પણ બતાવે છે. આ રીતે એ ચેન ચાલ્યા કરે છે. આ આટલું મેગ્નિફિકેશન કરે છે, પછી એ આટલું મેગ્નિફિકેશન કરે છે, આટલું મેગ્નિફિકેશન કરે છે મોટવણી. તો શું આ બધાનો જે મોટવણી છે એનો સરવાળો થતો હશે કે ગુણાકાર થતો હશે? એક લેન્સ મૂકવાથી વસ્તુ આટલી બતાવે છે પ્રતિબિંબ, બીજો લેન્સ મૂકવાથી બે ગણી, ત્રણ ગણી, ચાર ગણી, પાંચ ગણી. તો અહીંયા આગળ મોટવણીનો ગુણાકાર થાય કે એડ થતી હશે જોઈએ. આપણે અહીંયા ધ્યાન રાખજો. હવે આ સંયુક્ત માઇક્રોસ્કોપનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. ધ્યાનથી જોજો મિત્રો, ખૂબ જ આ ડાયાગ્રામ તરફ ડ્રો કરવા બેસશો તો તમને પણ ઘણી બધી મુશ્કેલી નડશે કે ઇમેજ ચોક્કસ જગ્યા પર નહીં મળે, રેસ ચોક્કસ જગ્યા પર જઈને એકબીજાને ક્રોસ નહીં કરતા. તો ધ્યાનથી સમજશો તો બધું ક્લિયર થશે. અહીંયા આગળ મેં એક લેન્સ લીધો છે, દેખાય છે? આ જે લેન્સ છે એને આપણે કહીશું વસ્તુ લેન્સ, ઓબ્જેક્ટિવ લેન્સ. જે વસ્તુની પાસે છે એને વસ્તુ લેન્સ, અને જે આપણી આંખની પાસે છે એને નેત્ર લેન્સ કહીશું. સિમ્પલ માઇક્રોસ્કોપની અંદર એક જ લેન્સ જોઈતું હતું અને આપણી આંખની પાસે રહેતું હતું, પણ અહીંયા બે લેન્સ છે, બરાબર છે? આ વસ્તુ લેન્સ અને નેત્ર લેન્સ. જે આંખની પાસે રહે એને આઈપીસ કહીશું, જે વસ્તુની પાસે રહે એને ઓબ્જેક્ટિવ કહીશું. હવે અહીંયા આ જે લેન્સ લીધું એને વસ્તુ લેન્સ એટલે ઓબ્જેક્ટિવ લેન્સ કહીશું. તો અહીંયાથી આ પોઈન્ટ સુધી આ એનું મુખ્ય કેન્દ્ર છે, આ પણ એનું મુખ્ય કેન્દ્ર છે, અને ઓપ્ટિકલ સેન્ટરથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને આપણે ફોકલ લેન્થ એટલે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. તો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ આ બાજુ પણ આ બાજુ, એટલે મેં લખ્યું એફ ઓ. કયો લેન્સ? ઓબ્જેક્ટિવ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સ, ઓકે. અને આ આઈપીસ લેન્સ, આઈપીસ લેન્સ એટલે ઓનો મતલબ ઓબ્જેક્ટિવ અને ઈનો મતલબ આઈપીસ. હવે એની સામે જે મેં વસ્તુને મૂકી છે આ વસ્તુને મેં આ મુખ્ય કેન્દ્રથી થોડી દૂર મૂકી છે, કેમ કે તમે જાણો છો કે મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે વસ્તુ મૂકવાથી એનું પ્રતિબિંબ એ જ બાજુ સીધું મળશે અને આભાસી મળશે. ગઈકાલે આપણે સાદા માઇક્રોસ્કોપની અંદર જોયું, પણ આપણે વસ્તુનું પ્રતિબિંબ કેવું જોઈએ છે? વાસ્તવિક જોઈએ છે. કેમ? કેમ કે આ જે પ્રતિબિંબ મળશે એની સામે બીજો લેન્સ મૂક્યો છે, એટલે આ પ્રતિબિંબ આ લેન્સ માટે વસ્તુ તરીકે વધશે. એટલે આપણને આ પ્રતિબિંબ કેવું જોઈએ? વાસ્તવિક. એટલે આપણે આ વસ્તુને મુખ્ય કેન્દ્રથી થોડીક અહીંયા દૂર મૂકી છે, થોડીક પાછળ મૂકી છે, એટલે આનું પ્રતિબિંબ સામેની બાજુ મળશે, ઊંધું મળશે અને કેવું મળશે? વાસ્તવિક. હવે ધ્યાન રાખજો, અહીંયા આમાંથી બે પ્રકાશના કિરણ નીકળે છે. એક પ્રકાશ મુખ્ય અક્ષની સમાંતર અને બીજું પ્રકાશ કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય છે. મુખ્ય અક્ષની સમાંતર જે કિરણ નીકળે છે
એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અહીંયા મળે છે અને ઓપ્ટિકલ સેન્ટરમાંથી જાય છે એ અહીંયા મળે છે બંને અહીંયા ક્રોસ થાય છે એટલે આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા મળે છે એ રેસ બી રેસ આટલું ખ્યાલ એ રેસ બી રેસ હવે આ પ્રતિબિંબ આ વસ્તુ માટે આ રેસ માટે શાના તરીકે વર્તશે વસ્તુ તરીકે ફરીથી આનું પ્રતિબિંબ એ રેસ બી રેસ એક મેટલ લેન્સ માટે વસ્તુ તરીકે વર્તશે હવે આપણે એવી રીતે આની ગોઠવણી કરી કે આનું મુખ્ય કેન્દ્ર અહીંયા અને આનું પ્રતિબિંબ એ આના મુખ્ય કેન્દ્રની અંદર એટલે કેન્દ્ર લંબાઈની અંદર આવી છે અહીંયા આ મિસ્ટેક છે અહીંયા યુઈ અને આ એફ ઓકે તો જો આનું પ્રતિબિંબ આની કેન્દ્ર લંબાઈની અંદર આવી હવે જો આના આ લેન્સ માટે આ વસ્તુ છે વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે જુઓ તો મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે ચાલો આનું પ્રતિબિંબ કેવું મળશે સીધું અને કેવું મળશે આભાસી આ એ ડેસ બી ડેસ આમ છે તો આનું પ્રતિબિંબ કેવું મળે છે એ ડબલ ડેસ બી ડબલ ડેસ સીધું જ મળે છે અહીંયા એ છે અહીંયા એ અહીંયા બી છે અહીંયા બી અને કેવું મળશે આભાસી હવે અહીંયાથી એક પ્રકાશ મૂકીને ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થયો એટલે આમ એ સીધું નીકળી અને એક મુખ્ય અક્ષને સમાંતર એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ આપણી આંખની અંદર પ્રવેશે છે અને આપણી આંખ બંને પાછળની તરફ ધકેલી અને અહીંયા એનું પ્રતિબિંબ જોવે છે તો આ લેન્સે આ વસ્તુને આટલું મોટું કરીને બતાવ્યું આ લેન્સે આ ઇમેજને આને કરતાં પણ મોટી કરી બતાવ્યું હજુ તમે લેન્સ મૂકો તો આનું પ્રતિબિંબ હજુ વિશાળ દેખાશે બરાબર છે હવે ધ્યાન જો આનું આપણે જે પ્રતિબિંબ મેળવ્યું છે એ ડી જેટલા અંતરે મેળવ્યું છે જો VO એટલે ઓબ્જેક્ટિવ લેન્સ માટે પ્રતિબિંબ અંતર અને VE એટલે આઈપીસ લેન્સ માટે પ્રતિબિંબ અંતર પણ આ પ્રતિબિંબ અંતર આપણે કેટલા અંતર માટે મેળવ્યું છે ડી જેટલા અંતર માટે અને ડી શું છે નજીક બિંદુ જ્યાંથી વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્લિયર દેખાય એ અંતરને આપણે શું કહીએ છીએ નજીક બિંદુ તો આ જે ગોઠવણી છે તમને ખબર છે મિત્રો કે માઇક્રોસ્કોપની અંદર બે પ્રકારની ગોઠવણી થાય એક આપણી આંખ જ્યારે દબાણ અનુભવે એટલે નજીક બિંદુની ગોઠવણી અને બીજી કયા પ્રકારની ગોઠવણી જ્યારે આપણી આંખની અંદર સમાંતર પ્રકાશના કિરણો આવે એ પ્રકારની ગોઠવણી એ વખતે આપણી આંખ રિલેક્સ મોડમાં હોય છે રિલેક્સ અનુભવે છે તો અત્યારે ગોઠવણી કઈ છે નજીક બિંદુ માટે એટલે આ અત્યારે આપણી આંખ જે છે એ સંકોચન અનુભવતી હશે અને એમ પ્રતિબિંબ એ જોતી હશે પણ ક્લિયર જોઈએ છે બરાબર છે હવે આના માટે મારી ગોઠવણી માટે મોટવણી ગણવી છે તો ધ્યાન આપજો અહીંયા સમજો અહીંયા આગળ આપણે નજીક બિંદુ ડી માટેની ગોઠવણી ચાલો ઓબ્જેક્ટિવ લેન્સ માટે ગોઠવણી કેટલી મોટવણીના સૂત્રો કયા કયા છે તો લેન્સની મોટવણી વી અપોન યુ બીજું પ્રતિબિંબની ઊંચાઈ અપોન વસ્તુની ઊંચાઈ અને આપણે ગઈકાલે જોયું હતું એટલે કે આગળના વિડિયો લેક્ચરની અંદર જોયું હતું કે વસ્તુ સાથે બનાવેલ ખૂણો અને પ્રતિબિંબ સાથે બનાવેલ ખૂણો આની પણ મોટવણી છે પણ અહીંયા આપણે મોટવણી લઈએ છીએ એમ ઓ આ કોની મોટવણી છે ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી શું થાય તો હું અહીંયા નોટ કરું છું પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એટલે એ ડેસ બી ડેસ અપોન એ આઈપીસ માટે શું થશે એ ડબલ ડેસ બી ડબલ ડેસ અને એ ડેસ બી ડેસ હવે આપણને ફાઇનલ મોટવણી કેટલી મળે છે કુલ મોટવણી કેટલી તો અંતિમ પ્રતિબિંબ અને આપણું જે વસ્તુ છે એ તો શું મળશે એમ ઇઝ ઇક્વલ ટુ એ ડબલ ડેસ બી ડબલ ડેસ અપોન એ બી કેમ કે અંતમાં તો આપણને આ જ પ્રતિબિંબ દેખાશે આ તો આપણને નહીં દેખાય આ જ દેખાશે જ્યારે આપણે અંતે જોઈએ છીએ તો આપણને આ નહીં જોવા મળ્યું આપણને માત્ર લાસ્ટ જ પ્રતિબિંબ દેખાશે બરાબર છે
એટલે એ કયું હોય? એ ડબલનેસ કે ડબલનેસ અને આપણે જે વસ્તુ મૂક્યું છે કેવી આવડી. પણ આવું ક્યારે મળે? આવું ત્યારે જ મળે જ્યારે એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઓ ક્રોસ એમ ઇ કરવામાં આવે ત્યારે. બંનેનો ગુણાકાર કરીએ તો આ બંને કેન્સલ થઈ જાય એટલે આના છેદમાં આ મળે. તો મોટવણી જ્યારે આપણે એક લેન્સ, બે લેન્સ, ત્રણ લેન્સ એમ વધુમાં વધુ લેન્સ લઈએ તો મોટવણી એડ નથી થતી પણ એનો ગુણાકાર થાય છે. શું થાય છે? ગુણાકાર. હવે ધ્યાન રાખજો અહીંયા હું આ આઈપીસ માટે મોટવણી લખું એટલે ઓબ્જેક્ટ સોરી ઓબ્જેક્ટિવ લેન્સ માટે મોટવણી લખું તો એમ ઇઝ ઇક્વલ ટુ આના માટે હું લખું છું વી ઓ અપોન યુ ઓ. આ રીતે વી અપોન યુના ફોર્મમાં લખી તો આના માટે VO upon U પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર. પણ વસ્તુ અહીંયા છે, કિરણ આમ જાય છે એટલે આ ડાયરેક્શન પોઝિટિવ, અહીંયાથી આ ડાયરેક્શન નેગેટિવ એટલે U કેવું આવશે? માઇનસ. એમ ઇ અત્યારે આ જે આઈપીસ છે એની મોટવણી કેટલા એટલે એમનું પ્રતિબિંબ કેટલા અંતરે મળે છે? ડી જેટલા અંતરે. ડી જેટલા અંતરે એટલે નજીક બિંદુ અંતરે. નજીક બિંદુ માટે, નજીક બિંદુની ગોઠવણી માટે તમે પ્રતિબિંબ મેળવી એટલે એની મોટવણી તમે મેળવેલી છે. કેટલી હોય એની મોટવણી? તો એની મોટવણી હોય વન પ્લસ ડી અપોન એફ ઈ. આ એની મોટવણી હોય તો આ ફોર્મ્યુલાથી ધ્યાન આવશે. આ કેવી રીતે મૂકી મિત્રો? એમ ઈની જગ્યાએ વન પ્લસ ડી અપોન એફ ઈ કેવી રીતે મૂક્યું? કેમ કે અત્યારે આની ગોઠવણી કયા પ્રકાર માટે છે? નજીક બિંદુ માટે. તો નજીક બિંદુ માટે એક લેન્સ લઈએ, આ લેન્સ લઈએ, માત્ર આ લેન્સ, તો સાદા માઇક્રોસ્કોપની અંદર એક જ લેન્સ હોય છે અને એ આપણે આટલી નજીક હોય છે તો એના માટે તમે ગોઠવણી આગળ કરેલી છે અને એનું સૂત્ર સાબિત કર્યું છે એ જ મેં અહીંયા મૂક્યું છે. બરાબર છે? ઓકે, આ લેન્સ પણ આપણી આંખની નજીક છે તો આને આપણે એક જ લેન્સ એક સિમ્પલ માઇક્રોસ્કોપ તરીકે લઈએ તો આ માટે. હવે બીજા પ્રકારની ગોઠવણી આપણે કરવી છે અનંત અંતર માટે કે જ્યાંથી આવતા પ્રકાશના કિરણ સમાંતર હોય અને આપણી આંખની અંદર પ્રવેશે તો આપણી આંખ દર્દ અનુભવે નહીં, દબાણમાં ન હોય અને આરામથી એને જોઈ શકે. તો એના માટે આપણે શું કરીશું? આ લેન્સને થોડુંક પાછળ લઈ જવું, થોડુંક પાછળ લઈ જવું તો એનું મુખ્ય કેન્દ્ર પણ આ અહીંયા આવી જાય. મુખ્ય કેન્દ્ર તો ફિક્સ જ હોય, લેન્સ પાછળ લઈ જઈએ તો મુખ્ય કેન્દ્ર પણ આવે. હવે એ મુખ્ય કેન્દ્ર આપણે આ વસ્તુ ઉપર સેટ કરી દઈએ તો આનું પ્રતિબિંબ આના માટે વસ્તુ છે તો આનું વસ્તુ એ કોના ઉપર આવી જશે? મુખ્ય કેન્દ્ર પર. અને વસ્તુ મુખ્ય કેન્દ્ર પર હોય તો પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે? અનંત અંતરે. કઈ જગ્યાએ મળશે? અનંત અંતરે. તો આપણે શું કરીએ છીએ? આ લેન્સને થોડા પાછળની તરફ લઈ જઈએ અને આ મુખ્ય કેન્દ્રને આના પર મૂકીએ તો આનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે? અનંત અંતરે. અને એના માટે આપણે અહીંયા આગળ ગોઠવણી કરીએ. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, મેં આ લેન્સને થોડું પાછળ કર્યું તો અહીંયા આગળ જે આનું મુખ્ય કેન્દ્ર હતું એ અહીંયા આવ્યું એટલે એફ ઈ આઈપીસ લેન્સ માટેનું મુખ્ય કેન્દ્ર. હવે આનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે? આના મુખ્ય કેન્દ્ર પર. અને આનું પ્રતિબિંબ એ આના માટે વસ્તુ થઈ. હવે એમાંથી એક પ્રકાશનો કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય છે અને એક પ્રકાશનો કિરણ આમ આવી અને મુખ્ય છે સમાંતર એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. આનું મુખ્ય અક્ષ છે અને આ મુખ્ય કેન્દ્ર છે એ. હવે અહીંયાથી જ્યારે આપણી આંખમાંથી એને પ્રતિબિંબ જોવાનો આપણે પ્રયત્ન કરીએ તો બંનેને પાછળની દિશાની અંદર ધકેલીએ તો બંને એકબીજાને સમાંતર છે, કોઈ પણ જગ્યાએ જઈ અને ભેગા મળશે નહીં. એટલે આનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે? અનંત અંતરે. તો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો કેવા છે? સમાંતર. જ્યારે આપણી આંખની અંદર પ્રવેશે છે તો આપણી આંખની અંદર સંકોચન અનુભવાતું નથી, પ્રેશર બનતું નથી, એ આરામથી એને જોઈ શકે છે પણ વસ્તુ આપણને ક્લિયર દેખાશે નહીં. હવે આના માટેની ગોઠવણી કેટલી? ધ્યાન આપજો. તો આ આપણે કોના માટે ગોઠવણી કરી? તો સમાંતર પ્રકાશના કિરણો માટે. સમાંતર પ્રકાશના કિરણો માટે. સમાંતર પ્રકાશના કિરણો માટે
અને એ વખતે આપણી આંખ જે છે રિલેક્સ્ડ આઈસ, આપણી આંખ કેવી હશે રિલેક્સ્ડ, એ વખતે મોમેન્ટ કેટલી, તો m is equal to mo cross me, mo કેટલું છે સેમ રહેશે vo upon uo પણ માઈનસ, એટલે માઈનસ vo upon uo. જ્યારે સમાંતર પ્રકાશના કિરણ આપણી આંખની અંદર પ્રવેશે તો એ પ્રકારની ગોઠવણી માટે તમે મોટરની શોધી લી છે કેટલી d upon f e, બરાબર છે. મેં એમ લીધી, હું આ મોટરની ડાયરેક્ટ લઉં છું, તમને કોન્સેપ્ટ સમજાય છે. આ લેન્સ આપણી આંખની નજીક છે, સિમ્પલ માઇક્રોસ્કોપની અંદર પણ એક જ લેન્સ હતો અને આપણી આંખની નજીક હતો, અને આપણી ગોઠવણી એ રીતે કરી કે સમાંતર પ્રકાશના કિરણ આપણી આંખની અંદર પ્રવેશે, તો એ વખતની ગોઠવણી જ આપણે અહીંયા મૂકીએ છીએ. તો આ આપણને એક સૂત્ર મળ્યું, m is equal to, ચાલો બંનેમાંથી કઈ જગ્યાએ વસ્તુ ક્લિયર દેખાશે, 25 સેન્ટીમીટર કે અનંત અંતર, ઓબ્વિયસલી 25 સેન્ટીમીટર, કેમ કે આની અંદર એક છે, આના કરતાં અહીંયા એક વધારે છે એટલે આની ગોઠવણી વધારે છે. હવે થોડું અહીંયા સમજીએ, આ લેન્સ જે છે ત્યાંથી બીજા લેન્સની વચ્ચેનું અંતર જે છે એલ જેટલું છે, એને આપણે કહીએ છીએ ટ્યુબ લેન્થ. ટ્યુબ લેન્થ માઇક્રોસ્કોપની અંદર બે લેન્સ હોય, એક લેન્સથી બીજો લેન્સ આટલી જ એની લંબાઈ, એની લંબાઈ કેટલી છે એલ. હવે અહીંયા થોડુંક વિચારજો, મને આ સૂત્રની અંદર અને આ સૂત્રની અંદર એલને મૂકવું છે, કોઈની જગ્યાએ એલને આપણે રિપ્લેસ કરવું છે, તો કોઈ જગ્યાએ મૂકી શકું, સમજો. આ જે વસ્તુ છે, આ જે વસ્તુ છે એ મુખ્ય કેન્દ્રથી થોડીક દૂર છે, જો હું આ વસ્તુને હજુ થોડું નજીક લઈ જઉં અને અહીંયા આગળ ક્યાંક મૂકી દઉં, આની બાજુમાં છે મુખ્ય કેન્દ્ર પણ નહીં, કેમ કે મુખ્ય કેન્દ્ર પર મૂકીશું તો આ પ્રથમ અનંત અંતર ચાલુ જશે, પણ મુખ્ય કેન્દ્રથી થોડીક દૂર મૂકીએ, આને આપણે જેમ જેમ નજીક લઈ જઈશું એમ આ જે પ્રતિબિંબ છે તે આમ દૂર જતું જશે, તો આને આપણે અહીંયા મૂકી દઈએ તો આ પ્રતિબિંબ અહીંયા ક્યાંક ચાલી જશે, અહીંયા જશે, અહીંયા આવી જશે, આની પાસે આવી જશે, તો આ વીઓ અંતર આટલું લાંબુ થઈ જશે, તો વીઓ ને એલ બરાબર લઈ શકાય, વીઓ ને એલ બરાબર લઈ શકાય. આવું કરવાનું કારણ શું, કેમ કે આપણે આને જોઈ શકતા નથી, આપણને આ અને ડાયરેક્ટ ફાઇનલ ઇમેજ જ જોવા મળશે, કેમ કે આ તો કઈ જગ્યાએ બને છે, આ માઇક્રોસ્કોપ આટલી લંબાઈ છે કે આ માઇક્રોસ્કોપની અંદર આવી એ આપણને જોઈ શકતા નથી, એ તો ત્યાં અંદર બનશે, બરાબર છે. આપણને તો વસ્તુ મૂક્યું છે અને એનું ફાઇનલ પ્રતિબિંબ જ બતાવે છે, તો અહીંયા આવ્યો આને નજીક લાવવાથી વીઓ એલ બરાબર થઈ જાય, તો વીઓની જગ્યાએ એલ મૂકી શકાય, તો જો અહીંયા વીઓ બરાબર એલ મૂકીએ, એલ મૂકતા આ ઇક્વેશન શું થશે, એમ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન યુઓ વન પ્લસ ડી અપોન એફ ઈ. અહીંયા પણ એમ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન યુઓ વન પ્લસ ડી અપોન એફ ઈ આ ફોર્મ્યુલા બની. અને અહીંયા આગળ ધ્યાન જોઈ દો, આને આપણે કહીએ છીએ સંયુક્ત માઇક્રોસ્કોપ, બે પ્રકારની ગોઠવણી માટે આપણે અહીંયા આગળ એની મેગ્નિફિકેશન ગોઠવણી કરેલી છે, બંનેની અંદર કેવી રીતનું હોવું જોઈએ એ તમારે ખાસ સમજવાનું, ડાયાગ્રામ બે ત્રણ વાર ડ્રો કરવાની પ્રેક્ટિસ કરવાની, તો જ તમને આ યાદ રહેશે અને સારી રીતે સમજાશે કે વસ્તુ કઈ જગ્યાએ પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે. આ ટોટલ માહિતી તમને ધ્યાનથી જોશો, સમજશો તો વધુ ક્લિયર થશે.